મોર્નિંગ સ્ટુડન્ટ, કેમ છો બધા? મજામાં છો ને? માં સરસ્વતી શિશુ કુંજ શાળા પરિવાર આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરે છે. જો વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ ઓફલાઈન વિડીયોમાં શું જોયું હતું? પાઠ 14 સારા અક્ષર અને તેના સ્વાધ્યાયના વિવિધ પ્રશ્નોના જવાબ આપણે લખ્યા હતા. તમને યાદ છે ને શું શું લખ્યું હતું? કોઈ કહેશે તો અક્ષર સુધારવા બાબતે ડબલ, અશરફ, રાધા અને સોનલે કઈ કયા ઉપાયો વિચાર્યા હતા એ પાઠમાં આવ્યા હતા, તો તે લખવાનું હતું. બરાબર છે? તો આપણે લખ્યું હતું ત્યારબાદ ખરાબ અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે. તો આ વાક્યને આધારે તમને એમાંથી શું શીખવા મળે છે, તો એનો આપણે વિચાર વિસ્તાર કરવાનો હતો. ત્યારબાદ આપણે રૂઢિપ્રયોગોના અર્થ પણ જોયા હતા. યાદ છે ને કયા કયા રૂઢિપ્રયોગ હતા? વાતોના વડા કરવા, ઓલનું ચોળવે ત્રાઈ જવું, તો આ રીતે રૂઢિપ્રયોગોના અર્થ પણ જોયા હતા. અને ત્યારબાદ વિરુદ્ધાર્થી શબ્દો આપણે લખ્યા હતા. તો આ બધું જ આપણે આગળના ઓફલાઈન વિડીયોમાં જોઈ ગયા છે. તમે નોટમાં પણ લખ્યું હશે મને આશા છે. હવે આગળનો એક ક્વેશ્ચન સૂચના પ્રમાણે કરો એ આપણે બાકી છે, તો એ આજે આપણે જોવાનો છે. તો એ શું છે તે ચાલો આપણે કરીશું. તો જુઓ, સૂચના પ્રમાણે કરો, તો એમાં સૂચનાઓ આપેલી છે, તમે જોઈ શકો છો. એ સૂચનાને આધારે સૂચનામાં શું કહેવા માંગ્યું છે એ આપણે સમજવાનું છે, અને ત્યારબાદ આપણે જે માંગ્યું હોય એ પ્રમાણે તેના ક્વેશ્ચન આન્સર આપવાના છે. તો પહેલી સૂચના આપણે વાંચીએ. આ પાઠમાં વપરાયેલા 5 અંગ્રેજી શબ્દો શોધીને લખો. મતલબ કે આપણે સારા અક્ષર પાઠ ભણ્યા છે, બરાબર છે? તો એ પાઠમાં 5 અંગ્રેજી અક્ષર, એટલે કે આપણે જે ઇંગ્લિશે બોલતા હોય અને એનો ભાષામાં પણ રોજિંદો ઉપયોગ કરતા હોય, તો એવા શબ્દો કેટલાક વપરાયા છે, તો એ શબ્દ કયા છે એ શોધી અને 5 શબ્દ તમારે લખવાના છે. તો એના માટે શું કરવું પડશે? તો આપણે જોવી પડશે, હા, કેમ કે પાઠમાં આવતા આપણે લખવાના છે, મને તો યાદ છે, એટલે હું લખું છું. તમારે જો વધારે લખવા હોય અથવા તો આનાથી અલગ લખવા હોય તો તમારે તમારી જાતે શોધવાના રહેશે. પહેલું શું હતું? કલમ. તો કલમને અંગ્રેજીમાં શું કહીશું આપણે? પેન એટલે કલમ. તો પેન એ કેવો શબ્દ છે? ઇંગ્લિશ શબ્દ. તો પહેલો શબ્દ કયો આવશે? પેન, બરાબર છે? ત્યારબાદ પેન્સિલ. તો પેન્સિલ શબ્દ પણ કયો શબ્દ છે? અંગ્રેજી શબ્દ જ છે, તો આપણે તે પણ લખીશું, પેન્સિલ. ત્યારબાદ રિફિલ, પેનમાં જે રિફિલ ભરવાની આવે છે તે પણ એક અંગ્રેજી શબ્દ છે. ત્યારબાદ શું આવશે? પેપર, લખવા માટે જે પેપર આવે છે તે પણ અંગ્રેજી શબ્દ છે, પેપર. અને ત્યારબાદ આગળનો એક કોઈ કહેશે પેન, પેન્સિલ, રિફિલ અને નોટબુક. નોટબુક, તો આપણે નોટબુક બોલીએ પણ છીએ અને લખાય પણ એનો અંગ્રેજી સ્પેલિંગ નોટબુક જ. તો આ 5 શબ્દો કેવા છે? જે પાઠમાં આવતા અંગ્રેજી શબ્દો છે. તો પહેલો સૂચના પ્રમાણેનો પ્રશ્નનો જવાબ આવી રીતે કરવાનો રહેશે. તમારે અલગ લખવા હોય તો ધ્યાનથી પાઠ વાંચવાનો છે, અને પાઠ વાંચ્યા પછી જે જે શબ્દ અંગ્રેજી આવતા હોય તેને નીચે લાઈન કરી અને છેલ્લે બધા શબ્દ ત્યાં લખી લેવાના રહેશે. ઓકે, ચલો આગળ. તમે શોધેલા શબ્દો સાથે અનુબંધ ધરાવતા બીજા શબ્દો લખો. અનુબંધ એટલે શું? તો એકબીજા સાથે જે બંધ મેળ બેસતો હોય, સરખામણી ધરાવતો હોય, કે એને એકબીજા સાથે કનેક્શન હોય, કે તો એને અનુબંધ કહેવામાં આવે છે. જો લેસન, અહીંયા ઉદાહરણ આપ્યું છે લેસન અને નોટબુક. તો લેસન તો કરવાનું છે, પણ શેમાં કરીશું? નોટબુકમાં. તો એ શું થયો? લેસન છે એ એની સાથેનો સંબંધ શું થયો? તો એ નોટબુકમાં લેસન કરવાનું છે. તો એકબીજા સાથે જે સંબંધ ધરાવે છે તેને અનુબંધ કહેવામાં આવે છે. તો આવા આપણે અનુબંધ ધરાવતા આપણે શબ્દ શોધીને લખવાના છે. તો અહીંયા આપણે જોઈશું ઉદાહરણ આપેલું છે, તે લખીશું પેન, પેન્સિલ. પેન અથવા તો પેન્સિલ, પેન અને અક્ષર પણ આવે. પેનથી આપણે પેનથી લખીએ ત્યારે અક્ષર સારા આવશે ને. ત્યારબાદ ક્લાસ અને ટીચર. ક્લાસમાં થવાય, ક્લાસ હશે તો ટીચર ભણાવવા માટે આવશે, બરાબર છે? ત્યારબાદ પેન્સિલ, રબર. પેન્સિલથી લખીએ તો સાફ કરવા માટે રબર પણ સાથે જોઈએ જ, તો પેન્સિલ, રબર. ત્યારબાદ આગળ રિફિલ અને બોલપેન. રિફિલ અને બોલપેન, તો આમ એક
मगर आ कामना नथी जो पेंसिल थी लगता है कि भूल पड़ से तो रबर नो उपयोग थवानो छे ए रीते जो वॉल पेन में रिफिल पती गई तो रिफिल तो आपने करवी ही पड़े हां तो आ रीते पेन और अक्षर पेन पेन और अक्षर आ गयो हां ये आ गयो छे पेपर और नोट पेपर और नोट तो आ रीते एक બીજા સાથે અનુબંધ ધરાવતા હોય એવા શબ્દો તમારે બીજા જો યાદ હોય વિચાર આવતો હોય તો એ રીતે તમારે લખવાના રહેશે ચલો હવે આગળનો જોઈએ આ બંને શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવો તમને એવું થતું હશે અહીંયા તો એક શબ્દ આપ્યા નથી તો કયા શબ્દનો તો કયા શબ્દનો આ શબ્દનો આપણે જે આ અનુબંધ ધરાવતા જે શબ્દો લખ્યા છે એનો ઉપયોગ કરી અને આપણે અહીંયા વાક્ય બનાવવાના છે પહેલો શબ્દ શું હતો પેન અને અક્ષર તો पेन थी लखवा थी पेन वडे लखवा थी अक्षर सारा आवे छे बराबर छे अथवा तो हूं पेन वडे लखी हूं पेन थी सुंदर अक्षरे नोट लखू छु मारी नोट ना મોકલી આપવાનો રહેશે થેન્ક યુ